નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ સવાલ છે ગુજરાતની સ્થાપત્ય કલા વિશે સમીક્ષા કરો મેહરાબ કિબલા દિવાલમાં બનેલ ભાગને કહે છે મોટાભાગે મકા તરફની સાચી દિશા બતાવે છે વિવિધ ધર્મના મંદિરો મસ્જિદો બૌદ્ધ ધર્મના વિહારો મઠો સ્તૂપો ચૈત્યો ગુફા મંદિરો તથા જૈન ધર્મના દેરાસરો મંદિરોનું કોતરકામ વગેરે સ્થાપત્યોમાં ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કલા જોવા મળે છે આ ઉપરાંત બીજા અનેક પ્રકારના સમાજોપયોગી બાંધકામો જેવા કે રાજમહેલો કિલ્લાઓ છતરડીઓ દરવાજાઓ કીર્તિ તોરણ ધર્મશાળાઓ ઉપાશ્રયો વિસામાવ ચબૂતરા જરૂખાઓ ઘુમ્મટો તોરણો વાવ કુવાઓ સરોવરો તળાવો પશુ પ્રાણીઓની હુબહુ આકૃતિઓ સર્વાંગ સુંદર અને ભવ્ય ગણી શકાય છે આમ ગુજરાત સ્થાપત્ય કલા ક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ પ્રગતિ કરેલ જોઈ શકાય છે પહેલું મંદિર ધાર્મિક ક્ષેત્રે વિવિધ ધર્મના મંદિરોની રચના ગુજરાતે કરેલ છે આ મંદિરોમાં ભદ્રકાળી મંદિર ગીતા મંદિર વેદ મંદિર જગન્નાથ મંદિર અમદાવાદ રણછોડરાયજી મંદિર ડાકોર સૂર્ય મંદિર મોઢેરા હાટકેશ્વર મહાદેવ વડનગર અંબાજી મંદિર શામળાજી મંદિર સોમનાથ મંદિર જગત મંદિર દ્વારકા બહુચરાજી મંદિર સ્વામિનારાયણ મંદિર મહાકાળી માતાજી મંદિર પાવાગઢ અક્ષરધામ ગાંધીનગર બ્રહ્માજી મંદિર ખેડબ્રહ્મા ખોડિયાર માતાજી મંદિર ભાવનગર આશાપુરા માતાનો મઢ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે જૈન દેરાસરો જૈન મંદિરો અઠીસિંહના જૈન દેરાસરો કુંભારિયાજી શંખેશ્વર સિદ્ધગીરી શેત્રુંજયગીરી પાલિતાણા વગેરે શિલ્પ સ્થાપત્ય અને કોતરણીની દૃષ્ટિએ અદ્ભુત છે મસ્જિદો ઈસવીસન ચૌદસો ચોવીસમાં શાહ પહેલાંય અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક જામા મસ્જિદ બંધાવી હતી તેમાં બસો સાહીઠ મહાકાઈ સ્તંભો પર પંદર ગુંબજોની રચના કરેલ છે બારીક કોતરણીવાળી સિદ્ધિ સૈયદની જાળી સરખેદનો રોજો ઝુલતા મિનારા અમદાવાદ જામી મસ્જિદ ચાપાને રાણી સિપરીની મસ્જિદ જે મસ્જિદે નગીના નામે ઓળખાય છે અડાલજની વાવ દાદાહરીની વાવ અમદાવાદ રાણીની વાવ પાટણ હીરા ભાગલ ડભોઈ વગેરે વાવ આવેલી છે આ ઉપરાંત કલા ક્ષેત્રે ભદ્રનો કિલ્લો ત્રણ દરવાજા નગીના વાડી કાંકરિયા તળાવ અમદાવાદ રુદ્રમહાલય મહાલય સિદ્ધપુર સહસ્ત્રલિંગ તળાવ પાટણ શામળશાની ચોરી તાનારી સમાધિ અને કીર્તિ તોરણ વડનગર મુનસર તળાવ વિરમગામ અને મલાવ તળાવ ધોળકા વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ છે આમ ગુજરાતની ગરિમાને ઉચ્ચ સ્થાન અપાવે છે આજે ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા કારીગરી અને કોતરણીના ક્ષેત્રે સોળે કળાએ પ્રગતિના પંથે છે એમ કહી શકાય છે